गुड मॉर्निंग बाळको, नॉर्थ गुजरात एज्युकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन शिक्षणमां तमारुं हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 3 विषय आसपासमां पाठ 12 अभ्यास करवाना छीए। तो पाठ 12 नाम छे आपणा काम। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधो। एक, तमारी चप्पल तूटी गई छे ते संधावा कोनी पासे जशो? अ सुथार, ब दरजी, क मोची के ड कुंभार? जवाबमां आवशे क मोची। दर्दीने बतावा माटे तमे क्यां जशो? ग्राम पंचायतमां, प्राथमिक आरोग्य केन्द्रमां, लाइब्रेरीमां के मंदिरमां? जवाबमां आवशे प्राथमिक आरोग्य केन्द्रमां। टपाली कया जाहेर स्थळे काम करे छे? अ पोस्ट ऑफिस, ब पोलीस स्टेशन, क ग्राम पंचायत के ड बस स्टेशन? अ पोस्ट ऑफिस। तमारे घर बनावू छे तो कया कारीगरने प्रथम बोलावशो? मोची, कुंभार, कड़ियो के सराणियो? जवाबमां आवशे क कड़ियो। टेक्निकल ખામીના કારણે થોડી લીટી નીચે થઈ છે, પણ તમારે મારા જવાબ ઉપર ધ્યાન આપવાનું છે। તમારા ઘરના નળને રિપેરિંગ કરાવવા કોને બોલાવશો? અ સુથાર, બ્લ પ્લમ્બર, ક દરજી કે ડ મોચી? જવાબમાં આવશે બ પ્લમ્બર। અહીંયા પણ એવું થયું છે, ટેકનિકલ ખામીના કારણે લીટી નીચે આવે છે, પણ ન રિપેરિંગ કોણ કરી આપશે? પ્લમ્બર। સ્કૂટર, કાર વગેરે વાહનો રિપેરિંગ કરાવવા કોની પાસે જશો? કડિયો, મોચી, મિકેનિક કે દુકાનદાર? જવાબમાં આવશે ક મિકેનિક। તમારા જમા રૂપિયામાંથી થોડા પૈસાની જરૂર છે તો તમે ક્યાં જશો? હોસ્પિટલમાં, લાઇબ્રેરીમાં, પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં? જવાબમાં આવશે બેંકમાં। સીમાને શાકભાજી લેવા જવાનું છે તે કોની પાસે જશે? ફળ વેચનાર, કાચિયો, દુકાનદાર કે સુથાર? જવાબમાં આવશે કાચિયો। તમારે અહીંયા લીટી પર ધ્યાન આપવાનું નહીં, ફક્ત મારા જવાબ ઉપર ધ્યાન આપવાનું કે શાકભાજી કોણ વેચે? કાચિયો। તો સીમા શાકભાજી લેવા ક્યાં જશે? કાચિયા પાસે। યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। ચાર રસ્તા પર વાહનોના આવાગમનને કોણ સંભાળે છે? જવાબમાં આવશે ટ્રાફિક પોલીસ। મારા માથાના વાળને ટૂંકા કરી સરખી રીતે સંવારવાના છે તો હું ખાલી જગ્યાની પાસે જઈશ? જવાબમાં આવશે વાળંદ। અહીંયા ખાલી જગ્યા પણ આગી પાછી થાય છે તો તમારે મારા જવાબ ઉપર ધ્યાન આપવું। સુધાને મની ઓર્ડર દ્વારા રૂપિયા મોકલવાના છે તો તે માટે સુધા ખાલી જગ્યામાં જશે, તો અહીંયા શું આવશે? પોસ્ટ ઓફિસ। લોકો નાસ્તા કરવા, ભોજન કરવા અને રહેવા માટે જાય તે સ્થળ ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે હોટેલ। ઘડિયાળમાં નાનો કાંટો 5 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે તો ઘડિયાળમાં ખાલી જગ્યા વાગ્યા હશે, તો શું આવશે? 5। રમણભાઈના નાના પુત્રને પડી જતા હાડકું ભાંગ્યું છે તો તે રમણભાઈ ખાલી જગ્યામાં લઈ જશે, તો રમણભાઈ તેને ક્યાં લઈ જશે? હોસ્પિટલમાં। અબ્દુલને નમાઝ પઢવા જવું છે તો તે ક્યાં જશે? મસ્જિદમાં। પરિચારિકાની ફરજનું સ્થળ ખાલી જગ્યા છે તો શું આવશે? હોસ્પિટલ। અહીંયા બધા જ જવાબ આગા પાછા થઈ ગયા છે, તો તમારે હું બોલું છું તેના પર તમારે ધ્યાન આપવાનું છે। ફૂલ અને ફૂલના હાર વેચવાનું કામ કોણ કરે છે? તો જવાબમાં આવશે માળી। તો ફૂલ અને ફૂલના હાર વેચવાનું કામ માળી કરે છે।
નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. દીપાલીને ભણવાનું ગમતું ન હતું તેથી તે શાળામાં જતી ન હતી. શું આવશે? ખોટું. મમ્મીની મમ્મીને નાની કહેવાય. સાચું. બીમાર વ્યક્તિઓના ઈલાજ માટે હોસ્પિટલમાં જવું પડે છે. ખરું. રશ્મિનભાઈનું ફાર્મ હાઉસ એ જાહેર મિલકત છે. ખોટું. પોલીસ લોકોની સુરક્ષા અને જાનમાલનું રક્ષણ કરે છે. ખરું. તમારે લાકડાનું ફર્નિચર બનાવવું છે તો તમારે કડિયા પાસે જવું પડશે. ખોટું. ફર્નિચર બનાવવું હોય તો તમારે સુથાર પાસે જવું પડશે. જાહેર મિલકતનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. ખરું. બપોરની શાળા હોય તો સવારે વહેલા ઉઠવાની જરૂર નથી. શું આવશે? ખોટું. 7 નંબરમાં ખરું અને 8 નંબરમાં ખોટું આવશે. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ. પેટ્રોલ પંપ, બેંક, શાળા, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ. વિભાગ બ. સરકારી કામકાજ થાય, ટપાલ મની ઓર્ડર, દર્દીની સારવાર, પેટ્રોલ ડીઝલ ગેસ, બાળકને આદર્શ નાગરિક બનાવનાર સ્થળ અને છેલ્લે રૂપિયાની લેવડ દેવડ. પેટ્રોલ પંપમાં શું આવશે? પેટ્રોલ ડીઝલ અને ગેસ. બેંક રૂપિયાની લેવડ દેવડ. શાળા બાળકને આદર્શ નાગરિક બનાવનાર સ્થળ. પોસ્ટ ઓફિસ ટપાલ અને મની ઓર્ડર. હોસ્પિટલ દર્દીની સારવાર. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમારા ગામમાં કઈ કઈ જાહેર મિલકતો એટલે કે સ્થળો આવેલી છે? તો જવાબમાં આવશે, મારા ગામમાં ગ્રામ પંચાયત, શાળા, લાઇબ્રેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મંદિર, મસ્જિદ, પોસ્ટ ઓફિસ, વોટર વર્કર્સ, બગીચો વગેરે જાહેર મિલકતો આવેલી છે. જાહેર મિલકત કોને કહેવાય? આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી સગવડો ઊભી કરવામાં આવે છે, જેનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે. આવા સ્થળો જાહેર મિલકત કહેવાય છે. નીરવભાઈને તેમનું સ્કૂટર રિપેરિંગ કરાવવું છે તો તેઓ કોની પાસે જશે? તો નીરવભાઈ સ્કૂટર રિપેરિંગ કરાવવા માટે મિકેનિક પાસે જશે. દીપાલી શાળામાં કેમ જઈ શકતી નથી? દીપાલીના પપ્પા શાકભાજીની લારી ચલાવે છે અને તેની માતા લોકોના ઘરે જઈને વાસણ માંજવાનું કામ કરે છે. દીપાલી સૌથી મોટી બહેન છે તેથી પોતાના નાના ભાઈ બહેનોને સાચવવાની જવાબદારી તેની પર છે. પરિણામે તે શાળાએ જઈ શકતી નથી. દવાખાનામાં દર્દીને કઈ કઈ સારવાર મળે છે? તો દવાખાનામાં ડૉક્ટર દર્દીને તપાસીને તેના દર્દને પારખે છે અને તેને જરૂરી દવા લખી આપે છે. ઝાડા, ઉલટી, તાવ કે બીજી બીમારીઓ માટે દવાખાનામાં દર્દીને દવા આપવામાં આવે છે. પોલીસ કયા કયા કાર્યો કરે છે? ગામ કે શહેરમાં ચોરી, લૂંટફાટ, ઝઘડા, તોફાન, મારામારી કે અકસ્માત થાય ત્યારે પોલીસ લોકોની સલામતી અને શાંતિ માટે જરૂરી પગલાં ભરે છે. પોલીસે ગુનેગારોને પકડીને તેમને યોગ્ય સજા મળે તે માટેની કાર્યવાહી કરે છે. બેંક આપણને કઈ રીતે ઉપયોગી છે? તો બેંક આપણને આ રીતે ઉપયોગી થાય છે. એક, તે આપણી બચતના નાણાં સાચવે છે. બે, બેંકમાં જમા કરાવેલા નાણાં જરૂર પડે બેંક આપણને પાછા આપે છે. ત્રણ, બેંક આપણને જમા કરાવેલા નાણાંનું વ્યાજ આપે છે. ચાર, જરૂર પડે બેંક આપણને ધંધા રોજગાર માટે લોન આપે છે. પાંચ, તે આપણા દાગીના પણ સાચવે છે. છ, તે આપણા લાઇટ બિલ, ટેલિફોન બિલ વગેરેના નાણાં કે ચેક લે છે. ન્યાયાલયનું કાર્ય જણાવો. ન્યાયાલય લોકોના પરસ્પરના ઝઘડા કે
મારામારીના તેમજ નાણાકીય મિલકતની લેવડ દેવડના પ્રશ્નોનો શાંતિપૂર્વક અને ન્યાયી નિકાલ લાવે છે. આ માટે ન્યાયાધીશ બંને પક્ષના વકીલોની દલીલો સાંભળીને પછી કેસનો ચુકાદો આપે છે. ન્યાયાલય ગુનેગારોને સજા કે દંડ કરે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને નર્સ શું કામ કરે છે? તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર દર્દીઓને તપાસે છે અને જરૂરી ઇલાજ કરે છે. નર્સ ડોક્ટરની સૂચના મુજબ દર્દીને સમયસર દવા આપે છે અને તેની સંભાળ રાખે છે. એમ્બ્યુલન્સનો શું ઉપયોગ થાય છે? કોઈ વ્યક્તિ ગંભીરપણે બીમાર હોય તો તેને સારવાર માટે ઝડપથી હોસ્પિટલમાં લઈ જવા એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. કઈ કઈ જાહેર સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે? ગ્રામ પંચાયત, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, ન્યાયાલય એટલે કે કોર્ટ વગેરે જાહેર સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે. પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? તો પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ, ટિકિટો, મની ઓર્ડર ફોર્મ, રાષ્ટ્રીય બચત પત્રો, રેવન્યુ સ્ટેમ્પ વગેરે મળે છે. નીચેની વ્યક્તિઓને કાર્ય કરવા માટેના સ્થળો સામે આપેલા બોક્સમાં લખો. ડૉક્ટર ક્યાં કાર્ય કરશે? દવાખાનું કે હોસ્પિટલ. પોલીસ તો પોલીસ સ્ટેશન. ટપાલી તો પોસ્ટ ઓફિસ. ન્યાયાધીશ ન્યાયાલય કે કોર્ટ. સરપંચ ગ્રામ પંચાયત. નીચેના વાક્યોમાં ખોટા વિકલ્પ પર ચેકો મારો. બીમાર માણસને સારવાર માટે દવાખાને કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે તો અહીંયા ચેકો ક્યાં આવશે? પોલીસ સ્ટેશન પર. અહીંયા ટેકનિકલ ખામીના કારણે લીટી થોડી નીચે આવે છે. નંબર બે, ગામમાં પાણી અને સફાઈનું કાર્ય ન્યાયાલય કે ગ્રામ પંચાયત કરે છે તો અહીંયા આપણે ચેકો શેના પર મારીશું? ન્યાયાલય પર. ગામમાં પાણી અને સફાઈનું કાર્ય ગ્રામ પંચાયત કરે છે. તમારે ફક્ત મારા જવાબ પર ધ્યાન આપવાનું. ટપાલી આપણી ટપાલ બેંકમાંથી કે પોસ્ટ ઓફિસમાંથી લાવે છે તો જવાબમાં શું આવશે? બેંકમાંથી ચેકો. ટપાલી આપણી ટપાલ પોસ્ટ ઓફિસમાંથી લાવે છે. આપણે પૈસા બેંકમાં કે દવાખાનામાં રાખીએ છીએ. આપણે પૈસા ક્યાં રાખીએ? બેંકમાં. દવાખાના પર ચેકો. ગુનેગાર વ્યક્તિને હવાલદાર પકડીને બેંકમાં કે પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે તો જવાબમાં શું આવશે? બેંક ઉપર ચેકો. ગુનેગાર વ્યક્તિને ક્યાં લઈ જવામાં આવે? પોલીસ સ્ટેશનમાં. તમારા ગામમાં આવેલા જાહેર સ્થળોની યાદી બનાવો. તો મારા ગામમાં નીચે મુજબના જાહેર સ્થળો આવેલા છે. શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, મંદિર, મસ્જિદ, પોસ્ટ ઓફિસ, બેંક, ટેલિફોન એક્સચેન્જ અને બસ સ્ટેન્ડ. હોટ પ્રકારના પ્રશ્નોત્તર. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. તમારે બીજા ગામમાં રહેતા સંબંધીને રૂપિયા મોકલવા છે તો પોસ્ટ ઓફિસમાં જઈને તમે શું કરશો? અ પોસ્ટકાર્ડ લખીશ, બ મની ઓર્ડર કરીશ, ક ખાતું ખોલાવીશ કે ડ કવર ખરીદીશ. જવાબમાં આવશે બ મની ઓર્ડર કરીશ. દીપાલી નીચેનામાંથી કયું કામ કરતી નથી? રસોઈ બનાવવાનું, વાસણ માંજવાનું, શાકભાજી વેચવાનું કે ઘરની સફાઈનું? જવાબમાં આવશે શાકભાજી વેચવાનું. ગામની સુરક્ષા અને સલામતી માટે નીચેનામાંથી કયા જાહેર સ્થળમાં જશો? અ બેંક, બ પોસ્ટ ઓફિસ, ક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે ડ પોલીસ સ્ટેશન? જવાબમાં આવશે પોલીસ સ્ટેશન.
सवा बे वाग्या छे। नीचेनामांथी कई घड़ियाळ आ समय बतावे छे? अ 31, ब 9 कलाक, क 12:15 એટલે 12:15 અને ડ 2:15 એટલે 2:15, તો અહીંયા જવાબમાં શું આવશે? ડ। સરલાના માતા પિતા મજૂરી કરવા જાય છે। સરલા તેના નાનાભાઈને રાખવા માટે ઘરે રહે છે, તેથી તે શાળામાં જઈ શકતી નથી। તેની માતા બપોરના 12 કલાકે ઘરે આવીને 3 કલાક પછી ફરીથી મજૂરી કરવા જાય છે, તો સરલા કયા સમયે શાળામાં જઈ શકશે? તો સરલાની માતા જો 12 કલાકે ઘરે આવતી હોય અને પછી 3 કલાક ઘરે રહેતી હોય તો 12, 13, 14 અને 15 એટલે 12 પછી 1 ઉપર કાંટો આવે એટલે 13 કલાક, 2 ઉપર કાંટો આવે એટલે 14 કલાક અને 3 પર કાંટો આવે એટલે 15 કલાક, તો સરલા એ 3 કલાકે શાળામાં જઈ શકશે। તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે, અ 10 થી 13, 12 થી 15, 14 થી 17 કે 15 થી 17। તો અહીંયા જવાબમાં આવશે 12 થી 15। બમાં જ લીટી આવશે, અહીંયા ટેકનિકલ ખામીના કારણે લીટી નીચે થઈ છે, બરાબર। જવાબમાં શું આવશે? 12 થી 15। અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે। થેન્ક યુ।